जूनागढ़ खाते मुख्यमंत्री विजय रूपाणी आप्या छे आंगेना संकेत। लॉकडाउन अंगे आज सांज सुधी में कोई नक्कर निर्णय की शक्यताओ जोवामां आवी रही छे। बपोर बाद कोर कमिटी नी मळशे बैठक, खूब ज महत्वपूर्ण कही शकाय आने। एवो अंदाजो लगावामां आवी रह्यो हतो के पांचमी मे बाद लॉकडाउन ने लईने कोई महत्वनो निर्णय लदाई शके छे अने तेने लईने आजे मुख्यमंत्री रूपाणी द्वारा संकेत पण आपी देवामां आव्या छे। एटले के आजे सांजे जे कोर कमिटीनी बैठक मळवा जई रही छे ते बैठकमां लॉकडाउन ने लईने कोई महत्वपूर्ण निर्णय लेवामां आवी शके छे। उल्लेखनीय छे के आ अंगे पहला ज जे कोविड टास्क फोर्स कमिटी छे तेना डॉक्टर्स द्वारा कहेवामां आव्युं छे के कोरोनानी हवे त्रीजी लहेर जे आवशे ते वधु घातक होई शके छे अने आ लहेरने दामवा माटे लॉकडाउननी ताती जरूरियात राज्यमां उभी थई छे। आ प्रकारनुं निवेदन ગઈકાલે ટાસ્ક ફોર્સ કમિટીએ આપ્યું હતું। તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ। અતુલ, મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યા છે રાજ્યમાં લોકડાઉન લદાવવાના સંકેત, જાણવા માંગે છે શું કહ્યું મુખ્યમંત્રીએ આજે? જરૂર આપને ચોખ્ખું જણાવી દઉં કે આજે જે સીએમ વિજય રૂપાણી છે તે જૂનાગઢની મુલાકાતે હતા, સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે કલેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, ત્યારબાદ પ્રેસને સંબોધન કર્યું હતું। તેમાં તેણે ખાસ કરીને દવાની અછત નહીં સર્જાય, ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવામાં આવશે તે બધી વાત કરી હતી। ત્યારબાદ એણે એક મહત્વનો જે કહી શકાય એવી વાત કરી હતી કે આજે બપોર બાદ જે કોર કમિટીની બેઠક ગાંધીનગરમાં મળશે અને લોકડાઉન કરવું કે નહીં તે અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે। આમ એક તરફ જોવા જઈએ તો લોકડાઉન નો સંકેત છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે તેવું કહી શકાય। હાલ તેને એટલું કીધું છે કે જે કોર કમિટી જે નિર્ણય લે છે તેના બાદ છે એ લોકડાઉન નો નિર્ણય લેવામાં આવશે। બિલકુલ અતુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન માનવામાં એટલા માટે પણ આવી શકે છે કારણ કે આ પહેલા જ્યારે જ્યારે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આ વિશે સવાલ કરવામાં આવતો હતો ત્યારે તેમના દ્વારા એ જવાબ સામે આવતા હતા કે હાલમાં રાજ્યમાં લોકડાઉન નહીં લગાય, પરંતુ આજના નિવેદનમાં લોકડાઉન ને લઈને નિર્ણય લેવાઈ શકે છે તે પ્રકારનો સંકેત ખરેખર રાજ્યમાં ફરી લોકડાઉન લાવવાનો સંકેત તરીકે જોવામાં આવી શકે? ચોક્કસ, અત્યાર સુધી જે ડેપ્યુટી સીએમ અને સીએમ ને જયારે પૂછવામાં આવતું ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવતી કે ગુજરાતમાં લોકડાઉન ની કોઈ શક્યતા નથી, પણ આજે જયારે પ્રેસ દ્વારા તેને પૂછવામાં આવ્યું કે સર આજે જયારે કેસો વધતા જાય છે, સંક્રમિત વધુ ને વધુ લોકો થઈ રહ્યા છે, જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના ગામડાઓ છે તે સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે સીએમએ પોતાને પ્રેસને જવાબ આપ્યો હતો કે બપોર બાદ કોર કમિટીની મીટિંગ મળશે અને એના નિર્ણય બાદ રાજ્યમાં લોકડાઉન લગાવવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે। હાલ સીએમ વિજય રૂપાણીએ લોકડાઉનના નિર્દેશ આપ્યા છે। જી જરા જી બિલકુલ અતુલ આભાર। તો લોકડાઉન તો નહીં પરંતુ કર્ફ્યુ લંબાવવામાં આવી શકે છે તેવી શક્યતાઓ હાલ તો પ્રબળ લાગી રહી છે કારણ કે જે પ્રકારે મુખ્યમંત્રીએ આજે જૂનાગઢમાં જે નિવેદન આપ્યું છે તે ઇશારો કરે છે કે હાલમાં જે પ્રકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેને લઈને કોઈ નક્કર નિર્ણય આવનારા દિવસોમાં લેવાઈ શકે છે। પાંચમી મે સુધી મિની કર્ફ્યુ જેવો, મિની લોકડાઉન જેવો માહોલ ઉભો થયો હતો, ઘણી બધી દુકાનો અને મોલ્સ બંધ રહ્યા હતા, પરંતુ ત્યારબાદ હવે પાંચમી મે આ દિવસ પૂરો થાય છે અને ત્યારબાદ કોઈ નક્કર નિર્ણય એટલે કે આજે બપોર બાદ જે કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે એ કોર કમિટીની બેઠક બાદ લેવાય તે મહત્વપૂર્ણ નિર્ણય હશે રાજ્ય માટે। લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન પાડવાનું છે તેવા આદેશ અને તેવી અપીલ તો મુખ્યમંત્રી દ્વારા પહેલા ઘણી વાર કરવામાં આવી છે, પરંતુ હવે કોઈ નક્કર નિર્ણય એટલા માટે લેવાઈ શકે છે કારણ કે લગાતાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। જોકે ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા બે દિવસથી જે કોરોના કેસ સામે આવી રહ્યા છે તેમાં આંશિક ઘટાડો ચોક્કસથી થયો છે, પરંતુ જે પ્રકારે કોવિડ ટાસ્ક ફોર્સ નિમવામાં આવ્યો છે તેના ડોક્ટર્સ દ્વારા જે પ્રતિક્રિયા અને નિવેદન સામે આવી રહ્યા હતા તે તરફ ઇશારો કરી રહ્યા હતા કે હજુ પણ વધારે ખરાબ પરિસ્થિતિમાંથી રાજ્યએ પસાર થવું પડી શકે છે કારણ કે હજુ પણ કોરોનાની અન્ય એક લહેર આવવાની બાકી છે, કારણ કે જે પહેલી લહેર હતી અને તેમાં જે કેસ સામે આવ્યા હતા તેનાથી વધુ ખતરનાક આ બીજી લહેર છે, ત્યારબાદ કોરોનાની ત્રીજી લહેર જે સામે આવશે ત્યારે વધુ સાવધાની વર્તવાની જરૂર હશે। ત્યારે હવે કોર કમિટીની આ બેઠકમાં કોવિડ ટાસ્ક ફોર્સના તબીબો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને સંલગ્ન કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં તે તો હવે આ કોર કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ જ સામે આવશે, સરકાર શું નિર્ણય લે છે, પરંતુ આ તમામ જે બાબતો છે તે તરફ ચોક્કસ ઇશારો કરે છે કે કદાચ હવે વધુ કડક નિયમો બની શકે છે કારણ કે જો કોરોનાની લહેરથી બચવું હશે તો વધુ ચોકસાઈ વર્તવી પડશે, વધુ ધ્યાન રાખવું પડશે, લોકો સ્વેચ્છાએ માનવા તૈયાર નથી તેના માટે કડક નિયમો બનાવવા તે અત્યંત જરૂરી બની ગયું છે। ત્યારે જૂનાગઢમાં મુખ્યમંત્રી દ્વારા આજે જે કર્ફ્યુ અંગે
विगत पूछवामां आवी त्यारे तेઓએ જણાવ્યું છે કે કર્ફ્યુને લંબાવવાનો નિર્ણય લેવાઈ શકે છે એટલે કે કદાચ વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે। હાલમાં રાત્રે 8 વાગ્યા બાદથી કર્ફ્યુ લાગી જાય છે તો અનેક ઇલેક્ટ્રોનિક દુકાનો મોલ્સ અને અનેક એવી દુકાનો છે કે જે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે અને હવે આ નિર્ણયને વધુ કડક બનાવાઈ શકે છે। आ तरफ कोरोना की स्थिति मुद्दे हाईकोर्ट